સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણના મંદિર ભગવાનના ગણેશ અને હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મંદિરનો જીર્ણોદ્ધાર બાદ ભગવાન ગણેશ અને હનુમાનજીની પ્રતિમાની સ્થાપનાના પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ગણપતિ અને હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન અને ગણેશ અને હનુમાનજીની પ્રતિમાની સ્થાપના પ્રસંગે પણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પીઠાધીશ રાકેશ પ્રસાદ સ્વામીની ઉપસ્થિતિમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આપણા પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા. હા, મારું નામ સ્વામી વિનય પ્રકાશદાસજી છે અને આજે તારીખ 4/8/2022 ના આજના પવિત્ર દિવસે તાપી નદીના કિનારે શ્રી હરિએ કે ત્યાં સ્વામિનારાયણ ભગવાને આ ધરતી ઉપર પધારી અને પોતાના પાવન ચરણ કમલોથી આ ધરતીને અંકિત કરેલી છે, એવા જ ભગવાન શ્રી હરિએ શ્રી સ્વામિનારાયણ મંદિર રાંદેલની આ પાવન ભૂમિ એમાં પણ પધારી અને ભૂમિને પાવન કરેલી છે. એ જ ભૂમિ ઉપર લગભગ આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના શ્રેષ્ઠ સંતો એવા આનંદ સંતોએ અહીં વિદ્યાધ્યયન કર્યું છે. તો એ વિદ્યાધ્યયન કરેલું એ આનંદ સંતોના આ પાવન અહીં વસવાટથી પાવન થયેલી આ ભૂમિ છે. તો એ ભૂમિ ઉપર આજે હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે સુંદર મજાનું નૂતન મંદિર અને એમાં આજે પવિત્ર હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાની અમારા સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે સંપન્ન થયેલી છે. તો બધા જ ભક્તોને ખાસ વિનંતી છે કે આ સુંદર મંદિરમાં આપ બધા ભક્તો અહીં પધારી અને દર્શન અને ભગવાન શ્રીના દર્શન કરી અને હનુમાનજી દાદા ગણપતિજી મહારાજ એમના દર્શન કરી અને ખૂબ પુણ્યની પ્રાપ્તિ કરો એવી જ ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના દેવી સ્વામી.